તો એક સમાચાર છે જુલાઈએ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાત લેશે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને મળવા આવશે ગુજરાત આ સમાચાર પથ્થરમારાની ઘટના બાદ કાર્યકરોનો વધારશે જુસ્સો શક્તિસિંહ ગોહિલે અમદાવાદ આવવા કરી હતી અપીલ હુમલાના વિરોધમાં છ જુલાઈએ કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન તમામ પ્રદેશ નેતાઓને અમદાવાદ પહોંચવા સૂચના આપી દેવામાં આવી છે આ મોટા સમાચાર છે સંસદમાં જે હંગામો થયો અને ત્યારબાદ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવ્યા હતા પથ્થરમારો સર્જાયો હતો તંગદીલી પણ સર્જાઈ હતી આ હુમલા બાદ રાહુલ ગાંધીને અમદાવાદ આવવા ખાસ શક્તિસિંહ ગોહિલે અપીલ કરી છે અને હવે છ જુલાઈએ રાહુલ ગાંધી અમદાવાદ આવશે અને પ્રદેશના તમામ નેતાઓને સૂચના આપી દેવામાં આવી છે સંવાદદાતા નરેન્દ્ર નરેન્દ્ર પર છે જણાવશો હવે અમદાવાદ આવશે રાહુલ ગાંધી રાજકારણ ફરી ગરમાયું છે શું છે વધુ વિગતો પરમ દિવસે કોંગ્રેસ કાર્યાલય બહાર પથરાવ થયો હતો અને ત્યારબાદ કોંગ્રેસની ફરિયાદ લેવામાં આવી ન હતી તો સામે પક્ષે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે કે જેમની ધરપકડ થઈ હતી આ સિવાય એમને પ્રદેશ કાર્યાલયમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા અને આ જ બાબતને લઈને દિલ્હીમાં પણ શક્તિસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ત્યારબાદ હાલ જે માહિતી આવી રહી છે તે મુજબ છઠ્ઠી જુલાઈના રોજ રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે અમદાવાદ આવી રહ્યા છે પ્રદેશ કાર્યાલય પર જે કાર્યકર્તાઓ છે એમને મળશે અને એક રીતના કાર્યકર્તાઓનો જે મોરલ બુસ્ટપ માટે અહીંયા આવી રહ્યા છે તમામ કાર્યકર્તાઓને અને જે લડત લડવાની વાત છે વિચારધારાની લડતની વાત છે એ તમામ બાબતો અહીંયા તેઓ ઉપસ્થિત રહીને એક રીતના કાર્યકર્તાઓને સમર્થન આપવાનો એમના દ્વારા પ્રયત્ન કરવામાં આવશે આ સિવાય બીજો એક જે કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે એ છેલ્લા કેટલાક જે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં જે તમામ ઘટનાઓ ચાહે રાજકોટની ઘટના હોય ટીઆરપી મોલની હરણીનો જે કાંડ થયો હતો એ અને એ સહિતના જેટલા પણ મૃતકો હતા એમના પરિવારજનોને મળવાનું પણ એક આયોજન થઈ રહ્યું છે આ બંને મહત્વના કાર્યક્રમ માટે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે બિલકુલ બિલકુલ નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ આભાર